તમારે તેવી વસ્તુઓની શોધ કરવી જ જોઈએ જે તમારી ક્ષમતા વધારે, નહીં કે તમારી ક્ષમતા ઘટાડે. મારી આંખોમાં જુઓ, હું હંમેશા નશામાં જ હોઉં છું. એક એવો નશો છે જ્યાં તમે વધુ સારું જોઈ શકો, વધુ સારું વિચારી શકો, વધુ સારી કલ્પના કરી શકો, ત્યારે તેનો એક નશો હોય છે. જીવન સાથે જબરદસ્ત નશો હોય છે, કારણ કે આ ગ્રહ પરની સૌથી મહાન કેમિકલ ફેક્ટરી અહીં છે. સ્વામીજી, વ્યસનમાંથી કઈ રીતે બહાર આવવું? માફ કરશો, વ્યસન જેવા કે ધૂમ્રપાન, દારૂ, તેના જેવું કંઈક? આમ તો અમે જાણીએ છીએ કે તે ખરાબ વસ્તુ છે, પણ અમને તેનું વ્યસન થઈ ગયું છે. હું નથી જાણતો, કારણ કે હું ટેનિસ રમવા માટે જાઉં છું. શું કહ્યું? હું રમવા માટે પણ જાઉં છું, પણ કેટલીક વખત અમે દર 3 કલાકે એકવાર ધૂમ્રપાન કરીએ છીએ કે દર 2 કલાકે એકવાર, પણ હું જાણું છું કે તે ખરાબ વસ્તુ છે. મેં નથી કહ્યું તે ખરાબ વસ્તુ છે. મને નથી લાગતું કે તે સારું કે ખરાબ છે. ધૂમ્રપાન કરવું તે બસ સાવ મૂર્ખામી છે. તે સારું કે ખરાબ નથી, તે બસ મૂર્ખતા છે. કારણ કે આ મશીન ધુમાડો ફેંકવા માટે નથી બનેલું. આ એક ઇકો ફ્રેન્ડલી મશીન છે. પણ હવે તમે તેને એક ધુમાડો ફેંકતું મશીન બનાવી રહ્યા છો, તેનો અર્થ છે કે તે મૂર્ખતા છે, નહીં? એક સારા ખૂબ કાર્યક્ષમ મશીનને તમે બિનકાર્યક્ષમ બનાવો, શું તે મૂર્ખતા નથી? શું તે સારું છે કે ખરાબ એવી કોઈ વસ્તુ નથી. હા, અમે જાણીએ છીએ કે તે ખરાબ છે, પણ આખી વાત જ આ છે. જે ક્ષણે તમે તેને ખરાબ કહો છો, તમે તેને છોડી નથી શકતા. જુઓ, તે જાણે છે કે તમે તેને તે જેવું નથી તેવા શીર્ષકો શું કામ આપો છો? તે બસ મૂર્ખતા છે, એટલું જ. જો તમે જુઓ કે આમ કરવું નરી મૂર્ખતા છે, તો તમે તેને દરરોજ ન કરી શકો. ક્યાંક ને ક્યાંક તમે બીજા લોકો કરતા વધુ હોશિયાર અનુભવો છો. હા, ના, તેના સ્વાદને કારણે. જુઓ, હવે ધીરે ધીરે દુનિયાના લોકો તમારી વિરુદ્ધ થઈ ગયા છે. બસ 10 વર્ષ પહેલા જો તમે તેને કોકના મોં પર ફૂંકો, તો તમે સારું અનુભવતા, તેઓ મૂર્ખ જેવું અનુભવતા. હવે છેલ્લા 10 વર્ષના સમયમાં સમીકરણ ઊંધું થઈ ગયું છે, તેવું નથી? શું તેવું નથી થયું? તો ક્યાંક તમને એવું લાગ્યું કે તેમ કરવું એક સ્માર્ટ વસ્તુ છે? જ્યારે તમે બસ 10 વર્ષના બાળક હતા, તમે દમ ભરીને તેને કોકના ચહેરામાં ફૂંકવા માંગતા હતા, તેવું કરવું એક સ્માર્ટ વસ્તુ લાગતી હતી. તમે મને કહો, ધૂમ્રપાન, એક મશીન જે ધુમાડો નથી કાઢતું, તેને ધુમાડો કાઢતું કરવું. અત્યારે આપણે આપણી ગાડીઓને ઓછો ધુમાડો કાઢતી કરવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છીએ. આપણી ગાડીઓને ઓછો ધુમાડો કાઢતી કરવા માટે બળતણોમાં અને એન્જિનોમાં વિપુલ પ્રમાણમાં સંશોધન ચાલી રહ્યું છે, છે કે નહીં? એક ધુમાડો ન કાઢતા મશીનને જો તમે ધુમાડો કાઢતું કરો, તો તે મૂર્ખતા છે કે સમજદારી? થોડુંક મોટીથી બોલો. બસ તેટલું જ. જો તમે તે જુઓ, તો ધીરે ધીરે તે છૂટી જશે. હવે આની સાથે એક રાસાયણિક પરિબળ જોડાયેલું છે. તમારી રાસાયણિક પ્રક્રિયા નિકોટીન કે કેફીન કે જે કંઈ પણ, તેના ઉપર આધારિત થઈ ગઈ છે. તે પણ આપણે બદલીશું. તમે બસ જુઓ, તમે સંભાવી મહામુદ્રા કરો છો અને અચાનક તમારી આખી સિસ્ટમ એટલી તેજ થઈ જાય છે, ધૂમ્રપાન કરવાની, ચા કે કોફી પીવાની જરૂરિયાત, બધું બસ ગાયબ થઈ જાય છે. હવે જો તમે તે કરશો, તો તે ફક્ત તેના સુખ માટે જ. કોઈ દિવસ કોફી પીવાનું મન થાય તો તમે પીશો, કોઈક દિવસ ધૂમ્રપાન કરવાનું મન થાય તો તમે કરો, તે તમારી ઉપર છે. પણ તેને લગતી મજબૂરી જતી રહેશે, તેને લગતી શારીરિક નિર્ભરતા જતી રહેશે. તે બધું આપણે સાધના વડે કરશું, પણ પહેલા તમે જુઓ કે તેમ કરવું મૂર્ખતા છે. આપણે પ્રચલિત સંસ્કૃતિ વડે ઉભા કરાયેલા સામાજિક માળખાની શક્તિથી કઈ રીતે પ્રભાવિત ના થઈએ? એવું લાગે છે કે ક્યારેક તે યુવાનોને અજ્ઞાનતામાં જકડી રાખે છે અને તેમને પોતાની જૂઠી છબી ઊભી કરાવે છે. લોકોને ડ્રગ્સ તથા દારૂ જેવી વિનાશક વર્તણૂકો તરફ દોરી શકે છે, કારણ કે તે પ્રચલિત છે. તેનાથી છૂટવું અશક્ય છે. અમે શું કરીએ? હું જોઉં છું, આ એક લોકપ્રિય પ્રશ્ન છે. જુઓ, ઇન્સ્ટેડ ઓફ લુકિંગ એટ ધીસ થિંગ્સ એઝ, આ વસ્તુઓ તરફ નૈતિક રીતે જોવાને બદલે, તે ખરું છે કે ખોટું? બીકોઝ, કારણ કે આપણે ખરેખર ક્યારે તે નક્કી નથી કરી શક્યા કે શું ખરું છે અને શું ખોટું, નહીં? ખરેખર શું સાચું છે અને શું ખોટું છે તેના કોઈ નિષ્કર્ષ સુધી પહોંચ્યા વગર હજારો વર્ષોથી આપણે એ જ વસ્તુઓની ચર્ચા કરતા આવ્યા છીએ.
એક પેઢી વિચારે છે કે આ ખરું છે, પછીની પેઢીને લાગે છે કે તે નકામું છે. હા કે ના? હંમેશા જ. તો ચાલો તેને આ રીતે જોઈએ. તમારા જીવનનો વિકાસ કરવા માટે તે જ ધ્યેય છે, તે જ કારણ છે જેના માટે તમે યુનિવર્સિટીમાં છો. કોઈક રીતે તમે તમારા જીવનની વૃદ્ધિ ઈચ્છો છો, નહીં? વેલ, કોઈકને પૈસા જોઈએ છે, કોઈકને સંપત્તિ જોઈએ છે, કોઈકને જ્ઞાન જોઈએ છે, કોઈકને સંબંધો જોઈએ છે, કોઈકને પ્રેમ જોઈએ છે. કેમ? કારણ કે તમે માનો છો કોઈક રીતે તે તમારા જીવનમાં વૃદ્ધિ લાવશે. જીવનનો વિકાસ? આપણે પૈસા, તાકાત, પ્રેમ કે કંઈ નથી શોધી રહ્યા. આપણે ખરેખર તો આ તે અત્યારે છે તેના કરતાં થોડુંક વધારે કેવી રીતે થઈ શકે તે શોધી રહ્યા છીએ. તો જો તમારે થોડાક વધારે થવું હોય, શું તે મહત્વનું છે કે તમારી બધી ક્ષમતાઓ થોડી વધારે ઊંચી આવે અત્યારે છે તેના કરતા? હું બસ એક સરળ ઉદાહરણ આપવા માંગુ છું. ધારો કે તમે અત્યારે જુઓ છો તેના કરતા વધુ સારું જોઈ શકો, તો શું તમારું જીવન કંઈક અંશે વૃદ્ધિ પામશે? હા કે ના? જો તમે વધુ સારું વિચારી શકો, માનસિક રીતે વસ્તુઓને વધુ સારી રીતે જોઈ શકો, તો શું તમારું જીવન વૃદ્ધિ પામશે? તો મૂળભૂત રીતે તમારી ક્ષમતાઓમાં વૃદ્ધિ જ ઘણી રીતે તમારી જીવનની વૃદ્ધિ છે. આ પ્રશ્ન બધી જગ્યાએ છે. ભારતમાં યુવાનો દરેક સમયે મને પૂછી રહ્યા છે, સદગુરુ, સરકારમાં તમારો પ્રભાવ છે, તમે અમારા માટે ગાંજાને કાયદેસર કેમ નથી કરાવતા? મેં કહ્યું, ગાંજો જ શું કામ, હું કોકેઇન કાયદેસર કરાવી દઈશ. તમને મેથ ફૂકવું છે, આપણે તેને પણ કાયદેસર કરાવી દઈએ, શું સમસ્યા છે? સમસ્યા બસ આ જ છે. તો મેં તેમને પૂછ્યું, ચાલો હું તમને ખબર છે હું એક લાયસન્સ ધરાવતો પાયલટ છું, તો હું નહીં, પણ આપણે તમારા માટે એક બીજો પાયલટ લાવીશું અને તમને એક નાના વિમાન પર એક સરસ સવારી પર લઈ જઈશું. પણ પેલો પાયલટ નશો કરીને આવશે. તમારે ઉડવું છે? તેઓ ના નથી કહેતા, તેઓ કહે છે કારણ કે નશો કરવાથી તેમને લાગે છે તેઓ ઉડવા લાગે છે. પછી મેં કીધું, ઓકે, તમે સમજી નથી રહ્યા, તમારે મોટી સર્જરીની જરૂર છે અને સર્જન પૂરેપૂરો ફૂંકેલો આવે. હવે સર્જરી કરાવી છે? ઓ નો. તો તમે સમજો છો કે તે તમારી ક્ષમતાઓને ઓછી કરે છે? જો તમને લાગતું હોય કે તમારી ક્ષમતાઓને ઓછી કરી નાખવાથી તમે વધુ સારા બની જશો, તો ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ, કારણ કે તમને ઘણું સારું નસીબ અને ઘણા બધા આશીર્વાદ જોઈશે, કારણ કે તમે ચોક્કસ તમારી પોતાની યોગ્યતાના આધારે નહીં જીવો. હા કે ના? એટલા માટે મને લાગે છે કે બધા સહાનુભૂતિ, કરુણાની વાતો કરતા હોય છે, કારણ કે તેઓ તેમની પોતાની યોગ્યતાના બળ પર નથી જીવવા માંગતા. તેમને દર વખતે બીજાના જુસ્સાની જરૂર પડે છે. ના, જો તમે તમારી ક્ષમતાઓ ઓછી કરી દો તો તમારું જીવન નીચું આવે છે કે ઉપર? નીચું. તો ફરી ક્યારે હાઈ શબ્દોનો ઉપયોગ ન કરશો. તમે કહો, હું ધૂમ્રપાન કરું છું અને હું લો છું. આ મારી માટે એક નૈતિક મુદ્દો નથી, મારામાં કોઈ નૈતિકતા નથી, પણ જીવન કામ કરવું જોઈએ, નહીં કે? ધારો કે મારી આંખો નબળી થઈ ગઈ છે, શું હું વધુ સારું જીવીશ? હું પૂછું છું. હેલો. જો મારું મગજ નબળું બની જાય તો શું હું વધુ સારું જીવીશ? લોકો કેમ એવું વિચારે છે કે તેમની ક્ષમતાઓ નબળી પડવાથી જીવન ઉન્નત થાય છે? ના, તે નથી થતું. તે બસ તમને એવો એક ભ્રમ આપી રહ્યું છે જેના માટે તમે કિંમત ચૂકવો છો. તમારા જીવનના આ સમયે તમારે એ વસ્તુઓને શોધવી જોઈએ જે તમારી ક્ષમતાઓ ઉપર લાવે, નહીં કે તેમને નીચે લાવે. બરોબર કે નહીં? જો તમને રસ હોય તો તમે આવો, હું તમને બતાવીશ. મારી આંખોમાં જુઓ, હું હંમેશા નશામાં હોઉં છું. હા, મારી તરફ જુઓ, ક્યારેય કોઈ નશાકારક પદાર્થને હાથ નથી લગાડ્યો, કારણ કે આ ધરતી પરની સૌથી મોટી કેમિકલ ફેક્ટરી અહીં છે. હેલો. પ્રશ્ન બસ એટલો જ છે કે તમે આનંદિત છો કે બેચેન, તે આનાથી નિર્ધારિત થાય છે કે શું તમે આના એક સારા મેનેજર છો કે તમે એક ખરાબ મેનેજર છો. બસ તે જ છે જે આ નિર્ધારિત કરે છે. જો તમે એક ખરાબ મેનેજર છો તો તમે બહારથી કેમિકલ આયાત કરી રહ્યા છો. જો તમે એક સારા મેનેજર છો તો તમે આને પોતાની ઈચ્છા મુજબ ચલાવી રહ્યા છો અને દરેક સમયે આનંદિત છો. જ્યારે તમે વધુ સારું જોઈ શકો, વિચારી શકો, વધુ સારી કલ્પના કરી શકો, ત્યારે તેનો એક નશો હોય છે, જીવન સાથે એક જબરદસ્ત નશો હોય છે. હું ઈચ્છું છું કે તમે તે હાઈને જાણો, નહીં કે ધૂંધળું હાઈ.
તમારો ખૂબ ખૂબ આભાર.